मित्रों छेल्ला लेक्चर में आपणे मोलर वाहकता तुल्य वाहकता अने आयनीय द्रावणों में जे वाहकतानुं मापन छे ते कई रीते थाय छे तेनी विषयनी माहिती जोई हती। आयनीय द्रावणों में वाहकताना मापन माटे आपणे वाहकता कोषनो उपयोग कर्यो हतो अने आ जे वाहकता कोष छे ई वाहकता कोषमां जे आयनीय द्रावण छे तेना अवरोधना मापन माटे आपणे व्हीटन ब्रिजनो उपयोग करता हता। आ जे आयनीय द्रावण छे तेमां पाणीनुं प्रमाण आपणने कंईक अंशे जोवा मळशे, એટલે કે પાણીમાં તમને ખ્યાલ છે કે એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયનો છે, અથવા તો આપણે આયનીય દ્રાવણ છે એ આયનીય દ્રાવણને પાણીમાં ઉમેરી અને વાહકતા કોષમાં તેની વાહકતાનું માપન કરવા માટે લઈએ તો તમને ખ્યાલ છે કે પાણીની પણ ક્યાંક વાહકતાનું મૂલ્ય જોવા મળશે। એટલે જે આયનીય દ્રાવણની વાહકતા તમને મળશે તેમાં પાણીની પણ વાહકતા સંકળાયેલી હશે, એટલે તમને સચોટ આયનીય દ્રાવણની વાહકતા મળશે નહીં। એટલા માટે શું કરવામાં આવશે તો કે જે આયનીય દ્રાવણ તમે વાહકતા કોષમાં લ્યો છો અને જો તમે એને પાણીમાં ઉમેરો તો આ પાણી અતિશુદ્ધ પાણી હશે। આ જે અતિશુદ્ધ પાણી છે તેમાં અવરોધકતાનું મૂલ્ય લગભગ ઝીરો જેવું હશે, એટલે કે વાહકતા જે છે એ વાહકતાનું મૂલ્ય ખૂબ ઓછું તમને જોવા મળશે, અને જેને કારણે જે તમારું આયનીય દ્રાવણ છે તેની વાહકતા તમને જે મળશે એ એકદમ સચોટ હશે। એટલે અહીંયા તમને એક ખ્યાલ આવ્યો હશે કે જે આયનીય દ્રાવણની વાહકતા છે તેની ઉપર અસર કરતું એક પરિબળ પાણી છે, કે પાણીને કારણે તેની વાહકતામાં તમને ફેરફાર જોવા મળે છે। જ્યારે વાહકતા પર અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરી હતી તો એમાં આપણે જોયું હતું કે સાંદ્ર કે મંદ, આપણી પાસે જો કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો કઈ રીતે સાંદ્રતામાં ફેરફાર થાય છે, તો બસ આજે એની આપણે ડિટેલમાં વાત કરવાની છે કે જો તમારી પાસે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય અને તમે એની સાંદ્રતામાં ફેરફાર કરો તો કઈ રીતે તેની મોલર વાહકતા અને તેની વાહકતામાં ફેરફાર થાય છે। એટલે વાહકતા અને મોલર વાહકતામાં સાંદ્રતા સાથે વિચરણ, આવી રીતની ક્યાંક વાત આજે આપણે કરવાની છે કે કઈ રીતે સાંદ્રતામાં ફેરફાર થાય એની સાથે સાથે મોલર વાહકતા અને વાહકતામાં ફેરફાર થાય એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની। પહેલા આપણે વાત કરીએ વાહકતા, વાહકતામાં શું ફેરફાર થશે આપણે ચર્ચા કરી ગયા છે એની, પણ અહીં આપણે થોડી વધારે ડિટેલમાં ચર્ચા કરીએ કે એક બીકર છે, એ બીકરની અંદર મેં એક સાંદ્ર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે, સાંદ્ર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે, એ અને બી જે છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે જેમાં એ પ્લસ અને બી માઇનસ ના આયનો છે। હવે અહીંયા તમે જોશો તો શું થાય કે આ સાંદ્ર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેની અંદર હું પાણી ઉમેરું, એટલે કે પાણી ઉમેરી મંદ કરતા, હવે પાણી ઉમેરશો ને તો બે વસ્તુ થશે। પહેલા અહીંયા તમે જુઓ ને તો આ જે બીકરમાં જે દ્રાવણની સપાટી છે એ દ્રાવણની સપાટી વધશે, એટલે કે આવી રીતે થશે બરોબર। એટલે આ એ અને બી એમાં એ પ્લસ અને બી માઇનસ ના આયનો છે તો દ્રાવણની સપાટી વધી। આ સાથે અહીંયા પહેલા તમે જુઓ કે સાંદ્ર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તો એમાં એ પ્લસ અને બી માઇનસ ના આયનોને વહન કરવા માટેની ફક્ત આટલી જગ્યા હતી, તો તેની વચ્ચે જે આકર્ષણ બળનું મૂલ્ય છે એ પણ કેવું હશે, વધારે હશે। હવે અહીંયા અવકાશ વધી ગયો તો એને કારણે તેની વચ્ચે જે આકર્ષણ બળનું મૂલ્ય હશે એ કેવું તમને જોવા મળશે, ઓછું જોવા મળશે, તો તેને કારણે તેની વાહકતા પણ કેવી થઈ જશે, વધશે। એટલે હવે અહીંયા તમે જુઓ કે આપણે વાત કરીએ કે સાંદ્ર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ આપણી પાસે કેવું છે, પ્રબળ, પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે વાત કરીએ। પ્રબળમાં તમને ખ્યાલ છે કે આલ્ફાની વેલ્યુ 100 હોય, એટલે કે ડિગ્રી ઓફ ડિસોસિએશન અથવા તો ડિગ્રી ઓફ આયોનાઇઝેશનની વેલ્યુ કેટલી હશે, 100 હશે। હવે અહીંયા ધારો કે આપણે વાત કરીએ કે NaCl નું સાંદ્ર દ્રાવણ છે, હવે NaCl નું સાંદ્ર દ્રાવણ છે તો એમાં બધા Na+ અને Cl- ના આયનો છૂટા થઈ ગયા છે, ને જે ફક્ત આટલા ભાગમાં જે છે એ ગતિ કરે છે, તો હવે પહેલાં શું થશે કે આ Na+ ને Cl- ના જે આયનો છે તેની વચ્ચે અંદરોઅંદર આકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે, કેમ કે ફક્ત આટલા જ ભાગમાં ગતિ કરે છે અને સાંદ્ર છે તો આયનો પણ કેવા હશે, વધારે હશે। હવે જો આને તમે પાણી ઉમેરી અને મંદ કરો તો આ જે Na+ અને Cl- ના જે આયનો છે તેને ગતિ કરવા માટે જગ્યા વધારે થશે, એટલે પહેલા ફક્ત આટલા ભાગમાં ગતિ કરતા હતા, જ્યારે હવે કેટલા ભાગમાં ગતિ કરશે, આટલા ભાગમાં, તો એને કારણે તેને વહન કરવા માટેની જગ્યા પણ વધારે મળશે, આથી તેની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ શું થઈ જશે, ઘટશે, અને આકર્ષણ બળ જે ઘટશે
અને વહન કરવા માટે જગ્યા વધશે તો આને કારણે વાહકતા શું થઈ જશે તમને વધતી જોવા મળશે. તો આપણે વાત કરી પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રવણમાં કે કઈ રીતે તમને ફેરફાર થશે કે જો તમે સાંદ્રને મંદ કરો તો. નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રવણની વાત કરીએ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રવણના આપણે ઉદાહરણમાં લઈએ CH3COOH. હવે નિર્બળમાં તમને ખ્યાલ છે કે આલ્ફાની વેલ્યુ 100% નથી, એટલે કે ડિગ્રી ઓફ ડિસોસિએશન છે, એટલે કે બધે બધા આયનો છૂટા નહીં પડે. તો અહીંયા પહેલી વસ્તુ તો એ જ ખ્યાલ આવી ગઈ કે આયનો ઓછા છે એટલે વાહકતાનું મૂલ્ય પણ કેવું હશે, ઓછું જોવા મળશે. તમારી પાસે સાંદ્ર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે. એ કેવું છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ સાંદ્ર છે, તો એમાં આલ્ફા જે છે એ 100% નહીં હોય, એટલે કે બધા આયનો છૂટા નહીં પડ્યા હોય, એટલે વાહકતાનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. પણ પાછું તમે એની અંદર પાણી ઉમેરીને તેને મંદ કરો ને આ જે CH3COOH છે તો એમાં વધુ ને વધુ આયનો છૂટા પડશે. ખાસ સમજો, પ્રબળમાં બધા આયનો છૂટા પડી જ ગયા હતા, પણ તેને ગતિ કરવા માટે જે છે એ અવકાશ ઓછો હતો. જ્યારે નિર્બળમાં શું થશે કે જેમ પાણી ઉમેરશો એમ વધુ ને વધુ આયનો છૂટા પડશે, એટલે આ વધુ ને વધુ આયનો છૂટા પડે તો તમને ખ્યાલ જ છે કે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેમાં વહન એટલે કે વાહકતા માટે મુખ્ય પરિબળ આયનો છે. વિદ્યુતના વહન માટે જવાબદાર પરિબળ છે કોણ? આયન. તો જેમ આયન વધશે તેમ તેની વાહકતા પણ શું થઈ જશે? વધશે. એટલે ઇન શોર્ટ, જો તમારી પાસે પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય અને એ સાંદ્ર હોય અને જો તમે તેને મંદ કરો તો વાહકતા જે છે એ શું થઈ જવાની? વધવાની. એકમાં એટલે કે પ્રબળમાં ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બહુ ઓછું થશે એટલે વાહકતા વધશે. બીજામાં એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વધુ ને વધુ આયનો છૂટા પડશે એટલે વાહકતા વધશે. એટલે આપણે અહીંયા સિમ્પલ ભાષામાં આપણને ખ્યાલ આવે એ રીતે લખી નાખીએ કે સાંદ્ર પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા તેને મંદ કરતા વધશે. ખ્યાલ આવી ગયો ને ભાઈ? જો સીધી ભાષામાં આપણે સમજીએ ને તો અહીંયા છે, ધ્યાનથી જો, આ એવો ક્લાસ છે કે જેમાં એક શિક્ષક હાજર છે, બરોબર? આ ક્લાસમાં શિક્ષક હાજર છે તો આ જે આયનો એટલે કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે છે એ મુક્ત રીતે હલનચલન કરવા નહીં મળે, એટલે અહીંયા જે છે એ ઓછો અવાજ થશે, એટલે કે વાહકતાનું મૂલ્ય ઓછું હશે. હવે અહીંયાથી શિક્ષક જે છે એ બહાર વહી ગયા, લેક્ચર પૂરો થયો, એટલે જે બે લેક્ચર વચ્ચેનો થોડો ગેપ પડશે, એટલે કે અહીંયા તમે પાણી ઉમેરીને મંદ કરશો તો જે આ આયનો એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેને વાત કરવા માટેનો અવકાશ વધી જશે. એક બેન્ચથી બીજી બેન્ચે જે છે તરત ઈશારા કે ડોક્યા કરી ને તમે વાત કરી લેશો તો એને કારણે અવાજ વધશે, એટલે કે વાહકતા જે છે એ શું થઈ જશે? વધશે. એટલે ખાસ અહીંયા તમે જુઓ કે જો સાંદ્રને તમે મંદ કરો તો આયનોને વહન કરવા માટેનો અવકાશ વધુ મળે અને વધુ આયનો છૂટા પડે, એટલે વાહકતા જે છે એ શું થઈ જશે? વધશે. વાહકતા પછી આપણે વાત કરીએ વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતામાં શું થશે? વાહકતા વધે છે તો વિશિષ્ટ વાહકતા શું થવાની? વધવાની ને? ના, એવું ન હોય. વિશિષ્ટ વાહકતાની વ્યાખ્યાને પહેલા એક વખત વિચારો તો કે વિશિષ્ટ વાહકતાની વ્યાખ્યા શું હતી? કે એક સેન્ટીમીટર ઘન માં વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને તેની વિશિષ્ટ વાહકતા કહે છે. હવે એક સેન્ટીમીટર ઘન બરાબર 1 ml, એટલે અહીંયા તમે એમ પણ કહી શકો કે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા કહેવાય. હવે અહીંયા તમે જુઓ ને તો આ જે દ્રાવણ છે એ 1 ml નું દ્રાવણ છે અને આ 1 ml ના દ્રાવણની અંદર અત્યારે હાલ જે છે એ કેટલા તમને આયનો છે? 50 આયનો છે, બરાબર? હવે અહીંયા તમે જોશો તો તમે તેની અંદર પાણી ઉમેરી અને તેને શું કરશો? મંદ કરશો. તો મંદ કરશો એટલે અહીંયા તમે જુઓ કે કદ જે છે એ તમે કેટલું કરી નાખ્યું? 3 ml કરી નાખ્યું. તો પહેલાં 1 ml માં જેટલા આયનો ગતિ કરતા હતા તેટલા જ આયનો હવે કેટલા ml માં ગતિ કરશે? 3 ml માં ગતિ કરશે. એટલે અહીંયા શું કહેવાય કે એકમ કદ દીઠ ગતિ કરતા જે આયનો છે તેની સંખ્યા ઓછી થશે, એટલે જે વિશિષ્ટ વાહકતા જે છે તેના મૂલ્યમાં શું તમને થતો જોવા મળશે?
ઘટાડો થતો જોવા મળશે. યાદ કરો જ્યારે આપણે મોલર વાહકતા ભણ્યા તેમાં આપણે એક ઉદાહરણ લીધું હતું કે જે 4 સેન્ટીમીટર ઘનમાં જો તમે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો તો મોલર વાહકતા એ વિશિષ્ટ વાહકતા કરતાં જે છે એ કેટલી હશે? 4 ગણી છે. એટલે હવે અહીંયા તમને જો થોડું ક્લિયર થયું હશે કે કેમ એવું થતું જોવા મળે, એટલે અહીંયા તમે જોશો તો શું થશે કે સાંદ્ર, પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણને મંદ કરતા એકમ કદ દીઠ ગતિ કરતા આયનોની સંખ્યા ઘટશે. આથી વિશિષ્ટ વાહકતા ઓછી થશે અથવા તો ઘટશે એવું તમને કહી શકાય. એટલે તમે જો તો વાહકતા વધી, વિશિષ્ટ વાહકતા જે છે એવું થઈ જશે ઘટી. અને હવે જે છે એ આપણે વાત કરીએ કે તુલ્ય વાહકતા જેને આપણે લેમડા ઇક્યુ વડે દર્શાવીએ છીએ. હવે તુલ્ય વાહકતા એટલે શું થાય? તો કે 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને શું કહેવામાં આવે? તેની તુલ્ય વાહકતા કહે છે. બરોબર છે. આ તુલ્ય વાહકતાની વ્યાખ્યા હતી. ખાસ અહીંયા તમે જુઓ કે હું નોટ્સ ડિટેલમાં એટલે લખાવું છું કે ચોપડીમાંથી તો તમને ખ્યાલ આવશે, પણ આજે જે સિમ્પલ ભાષામાં લખેલી છે જ્યારે તમે ચેપ્ટરને રિવાઇઝ કરો તો ફરીથી એક વખત જુઓ તો ત્યારે તમને ખ્યાલ આવે કે અહીંયા વધી તો કેમ વધી, અહીંયા ઘટી તો. બરોબર. ફરીથી અહીંયા વ્યાખ્યા એટલે રિપીટ કરી કે જે લોકોને ખ્યાલ નથી અને ફરીથી એક વખત યાદ આવે. લેમડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે? કપ્પા ઇન્ટુ વી. વી તમને શું દર્શાવે છે? તો કે 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે તેનું કદ. એટલે આ જે છે એ 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા વિદ્યુત વિભાજ્યનું કદ. હવે સમજો કે એટલે કે વિશિષ્ટ વાહકતા એટલે કે કપ્પા અને કદને અનુરૂપ આપણને તુલ્ય વાહકતા મળે છે. તો અહીંયા જો આપણે કદ જે છે એટલે જે સાંદ્ર દ્રાવણ છે એ સાંદ્ર દ્રાવણને આપણે મંદ કર્યું એટલે કદ જે છે એ કેવું થયું? વધ્યું. એટલે કે કદમાં જે છે એ શું થઈ જશે? વધારો થશે. તો હવે આપણે એ પણ વાત કરી કે કદમાં જો વધારો થાય એટલે કે દ્રાવણના કદમાં જો વધારો થાય તો એકમ કદ દીઠ ગતિ કરતા જે આયનો છે તેની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. એટલે જે આ જે વિશિષ્ટ વાહકતા છે એ વિશિષ્ટ વાહકતા પણ શું થઈ જશે? ઘટશે. કેમ કે વિશિષ્ટ વાહકતાનો અર્થ શું થઈ જશે? કે 1 સેન્ટીમીટર ઘનમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેની જે વાહકતા છે તેને શું કહેવામાં આવશે? વિદ્યુત વિશિષ્ટ વાહકતા એવું કહેવામાં આવશે. હવે અહીંયા જો કે અહીંયા વધે છે ને અહીંયા ઘટે છે એટલે બે થાય છે, વધે છે ને ઘટે છે, તો શું થશે તુલ્ય વાહકતામાં? અહીંયા જે કદમાં થતો વધારો છે એ અહીંયા જે વિશિષ્ટ વાહકતા છે એ વિશિષ્ટ વાહકતામાં થતા ઘટાડા કરતા જે છે એ કેવો છે? વધારે છે. અથવા તો જે તમને ટેક્સમાં લાઈન લખેલી છે એ પ્રમાણે આપણે જોઈએ કે કદમાં થતો વધારો તે જે વિશિષ્ટ વાહકતામાં થતો ઘટાડો છે તેને સરભર કરે છે. આથી તમને લેમડા ઇક્યુ એટલે કે તુલ્ય વાહકતામાં શું થતું જોવા મળશે? વધારો થતો જોવા મળશે. એટલે આપણે અહીંયા પહેલા આપણી રીતે લખી નાખીએ કે કદમાં થતો વધારો એ વિશિષ્ટ વાહકતા માં થતા ઘટાડા કરતા વધુ હોય છે. આથી તુલ્ય વાહકતા વધે છે. ખ્યાલ આવ્યો કે જે કદમાં વધારો થાય છે
એ વિશિષ્ટ વાહકતામાં થતા ઘટાડા કરતા કેવો હશે? વધારે હશે. તો એને કારણે તુલ્ય વાહકતા તમને શું થતી જોવા મળશે? વધતી જોવા મળશે. એટલે અહીંયા વધી, અહીંયા ઘટી, ને અહીંયા વધી. તો હવે જે આપણે જોવાની છે એ મોલર વાહકતા. તો મોલર વાહકતામાં શું થશે? સહેજ વિચારો. તો મોલર વાહકતા, મોલર વાહકતાની વ્યાખ્યા આપણે જોઈએ તો કંઈક આવી રીતે છે કે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા જે છે એ વાહકતાને શું કહેવામાં આવે? મોલર વાહકતા કહે છે. હવે તમારે ધ્યાનથી એટલે કે વિચારો કે શું થશે જો મોલર વાહકતામાં આપણે એની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો, જે આપણી પાસે પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. તો હવે પહેલાં અહીંયા આપણે જોઈએ કે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ વી, બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કે કદ વધશે એટલે વિશિષ્ટ વાહકતા જે છે એ શું થતી તમને જોવા મળશે? ઘટતી જોવા મળશે. હવે દર વખતે પાછું તમને એવું થાય કે કદ કેમ વધારે છે? તો ભાઈ આપણે અહીંયા જે સાંદ્ર દ્રાવણ છે એ સાંદ્ર દ્રાવણને મંદ કરીએ છીએ, એને રિલેટેડ જે છે આ બધા ટોપિક જોવાના છે. એટલે હંમેશા સાંદ્ર દ્રાવણને તમે મંદ કરો તો કદ તો જે છે એ શું થઈ જવાનું? વધવાનું જ છે. તો હવે અહીંયા તમે જો કે વિશિષ્ટ વાહકતા જે છે એ શું થઈ જશે? ઘટશે. તો અહીંયા પણ તમે જો કે જે કદમાં થતો વધારો છે એ વિશિષ્ટ વાહકતામાં થતા ઘટાડા કરતા કેવો હશે? વધારે હશે. તો જેને કારણે મોલર વાહકતા જે છે એ શું થઈ જશે? આ પહેલાં તમને ખ્યાલ આવે છે ને? જો ફરીથી સિમ્પલ ભાષામાં કે કેમ વિશિષ્ટ વાહકતા ઘટે, હજી કન્ફ્યુઝન અહીંયા લોકોને ક્રિએટ થતી હોય તો હું કહી દઉં. અહીંયા છે ને એક ચોકલેટમાં 2 જણા છે, બરાબર, ને અહીંયા એક ચોકલેટમાં 10 જણા છે. તો તમે વિચારો કે પહેલાં એક ચોકલેટમાં 2 જણા હતા તો એના ભાગ પડે, બરાબર. તો જે ભાગ આવે તો અહીંયા એક ચોકલેટમાં 10 જણા હતા તો હવે ભાગ કેવા આવશે? ઓછા આવશે. એટલે જે ઓલા બટકા હતા એ કેવા આવશે? ઓછા આવશે. તો એવી જ રીતે અહીંયા કાંઈક થશે વિશિષ્ટ વાહકતામાં, કે પહેલાં 1 ml જે છે એ વધુ હોય એનો ગતિ કરતા હતા, બરાબર. એક આખી ડેરી મિલ્કની સ્લાઈસ હોય તો 2 જણ વચ્ચે આખી આખી જે છે એ ઊભી ઊભી લાઈન આવે, પણ અહીંયા જો 10 જણ વધી, 10 જણ થઈ જાય તો બધા વચ્ચે એક કટકો આવે. તો એવું જ અહીંયા કાંક થાય કે અહીંયા જે છે એ કદ વધે તો એને કારણે જે છે એ જે એકમ કદ છે એટલે કે જે નિશ્ચિત 1 cm ઘન છે તેમાં ગતિ કરતા આયનો જે છે તેની સંખ્યા ઘટશે, ને જેને કારણે વિશિષ્ટ વાહકતા જે છે એ તમને શું થતી જોવા મળશે? ઘટતી જોવા મળશે. જેમ આપણે ઉપર લખ્યું એમ જ અહીંયા લખી નાખીએ કે કદમાં થતો વધારો એ વિશિષ્ટ વાહકતામાં થતા ઘટાડા કરતા વધુ હોય છે, આથી મોલર વાહકતા વધશે, બરાબર. તો આપણે વાત કરી કે જે મોલર વાહકતા છે એ મોલર વાહકતામાં શું થઈ જશે? તો કે વધારો થશે. પણ હવે અહીંયા તમે જુઓ ને તો પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે કઈ રીતે મોલર વાહકતામાં ફેરફાર થશે એ જે છે આપણે વાત જોવાની છે. તમારી ટેક્સ્ટબુકમાં આખો ભાગ આપેલો છે. મોલર વાહકતા તમારી પાસે પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તો શું થશે? બંનેમાં વધશે. પણ તમે જુઓ ને તો બંનેમાં આલ્ફાની વેલ્યુ અલગ અલગ છે. પ્રબળમાં આલ્ફાની વેલ્યુ 100% છે, જ્યારે નિર્બળમાં આલ્ફાની વેલ્યુ જે છે એ 100% નથી. તો એને કારણે મોલર વાહકતામાં શું ફેરફાર થશે એ વાત આપણે અહીંયા ડિટેલમાં કરવાની છે. તો પહેલાં આપણે વાત કરીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા, ઠીક છે કે મોલર વાહકતા જે છે એ શું થઈ જવાની છે? અહીંયા આપણે વધવાની છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે. પણ કઈ રીતે એમાં ફેરફાર થાય છે? અહીંયા હું એક આલેખ દોરું તો તમે ખાસ ધ્યાનથી જોજો કે અહીંયા એક આખો આલેખ છે. આ આલેખ જે છે ને એ કોની માટે દોરું છું કે લેમડા એમ એટલે આ મોલર વાહકતા વિરુદ્ધ જે છે એ સાંદ્રતાનો આલેખ દોરો. તો ખાસ હવે અહીંયા તમે એક બાબત જુઓ ને કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા છે એટલે લેમડા એમ વિરુદ્ધ જ્યારે તમે સાંદ્રતાનો આલેખ દોરશો તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે તમને કંઈક આવો આલેખ જોવા મળશે, બરાબર.
હવે આ તમને આલેખ શું દર્શાવે છે કે જેમ તમે સાંદ્રતામાં જેમ આમ તરફ આવો એમ સાંદ્રતામાં શું થાય ઘટાડો થાય તો જેમ સાંદ્રતામાં ઘટાડો થશે એમ લેમડા એમ એટલે કે જે એમની મોલર વાહકતા છે એ મોલર વાહકતામાં શું થઈ જશે વધારો થશે પણ હવે અહીંયા તમે સાંદ્રતામાં એટલો બધો ઘટાડો કરો છો કે એની સાંદ્રતા જે છે એ કેટલી થઈ જશે ઝીરો એટલે કે દ્રાવણ અતિમંદ થઈ જશે તો ત્યારે જે પ્રબળ વિદ્યુત વિભાજ જે દ્રાવણની જે વાહકતા જોવા મળશે તેને શું કહેવાશે અનંત મંદ અને વાહકતા અથવા તો સીમિત મોલર વાહકતા સીમિત મોલર વાહકતા એટલે કે હવે તેનાથી વધારે પ્રબળ વિદ્યુત વિભાજ જે દ્રાવણની તમને મોલર વાહકતા નહીં જોવા મળે એટલે જો ફરીથી હું અહીંયા કહું કે આ બાજુ તમે સાંદ્રતા ઘટાડી તો અહીંયા મોલર વાહકતા શું થઈ જશે વધશે એટલે તમે સાંદ્રતા ઘટાડતા જશો એટલે એક સમયે તમે સાંદ્રતા ઘટાડતા ઘટાડતા જશો તેમ મોલર વાહકતા વધતી જશે અને આ રેખા લેમડા એમ ને ક્યાંક અહીંયા આગળ છેદશે એટલે કે અહીંયા એવું કહેવાય કે જ્યારે દ્રાવણ અતિમંદ થઈ ગયું ત્યારે આ રેખા લેમડા એમ ને જ્યાં છેદે તે જે મોલર વાહકતા છે તેને શું કહેવામાં આવશે સીમિત મોલર વાહકતા જેને કોની વડે દર્શાવવામાં આવે છે લેમડા ઝીરો એમ યાદ કરો ઈસવીસન પૂર્વે જ્યારે આપણે ઈ ઝીરો સેલ અને ઈ સેલ ભણ્યા હતા જેમાં ઈ ઝીરો સેલ તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને ઈ સેલ તમને કોષ પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવતા હતા એવી રીતે અહીંયા લેમડા ઝીરો એમ એ સીમિત મોલર વાહકતા છે અને લેમડા એમ જે છે એ તમને શું દર્શાવશે મોલર વાહકતા દર્શાવશે હવે આ જે સીમિત મોલર વાહકતા છે એ તો આપણે જોયું કે જ્યારે તમે દ્રાવણને અતિમંદ કરો એટલે કે હવે અતિમંદ દ્રાવણ એટલે ફક્ત જે છે એ કોણ હાજર હશે દ્રાવણમાં પાણી હાજર હશે અતિમંદનો અર્થ તો એવો જ થયો ને કે અતિમંદ દ્રાવણ થશે તો તેને કારણે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા હશે તેને શું કહેવામાં આવશે સીમિત મોલર વાહકતા કહેવામાં આવશે એટલે આપણે અહીંયા જોઈએ લખી નાખીએ પહેલા કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણને અતિમંદ કરતા જોવા મળતી મોલર વાહકતાને આમ તો જોવા મળતી મોલર વાહકતાને એવું હાવ આપણે પ્યોરમાં ન લખાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણને અતિમંદ કરતા દ્રાવણની મોલર વાહકતાને શું કહે છે અનંત મંદને વાહકતા અથવા તો એને શું કહેવામાં આવે છે કે સીમિત મોલર વાહક બરાબર તો આ હશે સીમિત મોલર વાહકતા અને અનંત મંદરે મોલર વાહકતા જે છે કોને કહેવાય હવે ખાસ તમે આલેખને ફરીથી જો આલેખમાં જે તમને આપ્યો છે તેને આપણે સમીકરણ y is equal to mx plus c ની સાથે સરખાવીએ તો y અક્ષ ઉપર તમે જોવો ને તો લેમડા એમ એમ તમને ઢાળ દર્શાવે છે અને x અક્ષ ઉપર જે છે ને તમે જોશો તો તમને શું આપેલું છે રૂટ c એટલે કે સાંદ્રતા તો અહીંયા રૂટ c સી તમને દર્શાવે છે આંતરછેદનું મૂલ્ય તો આંતરછેદનું મૂલ્ય જે છે એ શું છે તો કે મોલર વાહકતા એટલે કે સીમિત મોલર વાહકતા લેમડા ઝીરો એમ હવે તમે જુઓ ને તો ઢાળ જો ઉપરની તરફનો ઢાળ હોય તો એને શું કહેવાશે ધન અને નીચે તરફનો ઢાળ હોય તો તેને શું કહેવાશે ઋણ ઢાળ તો અહીંયા જે તમને આ ઢાળ જોવા મળે છે એ કેવો ઢાળ છે ઋણ એટલે હું કાક આવી રીતે લખું કે માઇનસ એ અને આ જો સમીકરણને હું ફરીથી લખું તો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઝીરો એમ માઇનસ એ અંડરરૂટ સી એટલે હવે અહીંયા તમે જુઓ કે આ જે લેમડા એમ છે એ લેમડા એમ શું દર્શાવે છે તમને મોલર વાહકતા મોલર વાહકતા લેમડા ઝીરો એમ તમને શું દર્શાવે છે તો કે સીમિત મોલર વાહકતા સી તમને શું દર્શાવે છે તો કે સાંદ્રતા તો હવે અહીંયા જે ખાસ તમે જુઓ કે આ જે એ છે એ તમને શું દર્શાવે છે કે જે તમે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો છો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે આપણે અહીંયા વાત કરીએ NaCl તો NaCl જે છે એમાં તમે જુઓ ને તો Na પ્લસ અને Cl માઇનસ એટલે એક જેમ એક હવે અહીંયા આપણે વાત કરીએ KCl તો KCl માં તમે જુઓ K પ્લસ અને
સીએલ માઇનસ, તો એક જેમ એક. MgSO4, MgSO4 માં અહીંયા તમે જોશો તો બે જેમ બે, એટલે Mg2 પ્લસ અને SO4 2 માઇનસ, એટલે આ જે ધન એન અને ઋણ એન પરનો વીજભાર છે એ અહીંયા તમને ખાસ દર્શાવે છે. CaCl2 એટલે કે Ca પર 2 અને Cl માટે 1, એટલે ખાસ તમે જોશો તો આ એ જે અચળાંક છે એનો આધાર કોની ઉપર હશે, તો કે એ અચળાંક એ તાપમાન અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણના ધન અને ઋણ આયનો પર આધાર રાખે છે. તો આ રીતે તમને કાક પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણો છે તેની મોલર વાહકતા જોવા મળશે. આપણે અહીંયા સૂત્ર જોયું કે લેમ્ડા એમ બરાબર લેમ્ડા ઝીરો એમ માઇનસ એ ઇન્ટુ અંડર રૂટ સી. સીમિત મોલર વાહકતા જે છે એ કોની કહેવાય, એ પણ જોયું કે જો તમે જે દ્રાવણની સાંદ્રતા છે એટલે કે દ્રાવણને અતિમંદ બનાવો તો જે તમને મોલર વાહકતા જોવા મળશે તેને અનંત મંદને મોલર વાહકતા અથવા તો શું કહેવામાં આવશે, સીમિત મોલર વાહકતા કહેવામાં આવશે. તો આપણે આ વાત કરી પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટેની. હવે જો આપણે વાત કરીએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ની મોલર વાહકતા, હવે શું થાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતામાં, પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે તો આલ્ફાની વેલ્યુ 100% હશે, એટલે તમે એને મંદ કરશો તો વધુ આયનો છૂટા નથી પડવાના, ફક્ત આયનોને ગતિ કરવા માટેનો અવકાશ વધશે એટલે એની વાહકતા વધશે. એટલે અહીંયા તમને આલેખ કંઈક આવી રીતે જોવા મળ્યો હતો જે સીધી રેખામાં હતો એ. પણ જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેમાં શું થશે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જેમ જેમ તમે પાણી ઉમેરતા જશો તેમ તેમ વધુ ને વધુ આયનો છૂટા પડશે, અને આ વધુ ને વધુ આયનો છૂટા પડવાને કારણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની જે વાહકતા છે તેમાં શું થઈ જશે, વધારો થશે. એટલે આનો જો આપણે આલેખ દોરીએ ને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે તો કાંઈક આવી રીતે થાય. આ જે છે એ આપણને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટેનો આલેખ જોવા મળે. આ આપણે જોઈએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે KCl અથવા તો NaCl કોઈ એક ઉદાહરણ લઈ એની માટેનો આલેખ છે, અને આ આલેખ જે છે એ આપણને કોની માટેનો જોવા મળે, CH3COOH એટલે કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેની માટેનો આલેખ છે. એટલે તમે અહીં આલેખ પરથી જુઓ તો શું થાય, જેમ તમે સાંદ્રતા જે છે એ ઘટાડતા જશો તેમ તેમ આયનો વધારે છૂટા પડશે અને મોલર વાહકતા વધતી જશે. હવે અહીંયા એક પ્રોબ્લેમ પડે, જેમ આપણે અહીંયા સીમિત મોલર વાહકતા કીધી એટલે કે દ્રાવણને તમે અતિમંદ કરી નાખો તો જે તમને મોલર વાહકતા જોવા મળશે એને શું કહેવામાં આવશે, સીમિત મોલર વાહકતા. પણ અહીંયા નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે તમે આલેખને જોશો તો ક્યાંય આલેખને એ છેદતો નથી, તો આ છેદતો નથી એને કારણે શું થઈ જશે કે તમે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે તેની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નક્કી કરી શકશો નહીં. અને બીજી જો આપણે વાત કરીએ ને તો આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની જે વાહકતા છે તે નક્કી કરવા માટે ઓસ્વાલ્ડ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા પોઈન્ટ લખતા જઈએ, કે ઓસ્વાલ્ડ પદ્ધતિને આધારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા નક્કી થશે. પણ અહીંયા તમે એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નક્કી કરી શકશો નહીં, તો આપણે અહીંયા લખીએ કે સાંદ્ર નિર્બળ વિદ્યુત વિભાજ્યને નિર્બળ વિદ્યુત વિભાજ્યને મંદ કરતા વધુ આયનો છૂટા પડતા મોલર વાહકતા નું મૂલ્ય વધશે. પણ આલેખ
લેમડા એમને છેદશે નહીં. આથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સીમિત મોલર વાહકતા નક્કી કરી શકાશે નહીં. તો આ વાત હતી નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતામાં. તો હવે એની સીમિત મોલર વાહકતા નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી થઈ શકે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની જો તમારે સીમિત મોલર વાહકતા નક્કી કરવી હોય તો તેની સીમિત મોલર વાહકતા નક્કી કરવા માટે કોહલરોસનો જે સિદ્ધાંત છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોહલરોસના સિદ્ધાંત પરથી આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા નક્કી કરવામાં આવે છે, જે આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું કે કઈ રીતે કોહલરોસના સિદ્ધાંત પરથી આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેની જે સીમિત મોલર વાહકતા છે તે નક્કી કરવામાં આવે છે. તો ખાસ અહીંયા તમે જો કે આપણે જોઈ કે સાંદ્રતામાં ફેરફાર થાય તો વાહકતા વધે, વિશિષ્ટ વાહકતા ઘટે, મોલર વાહકતા અને તુલ્ય વાહકતા વધે. હવે આ જે મોલર વાહકતા છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે કેમ વધે, સીમિત મોલર વાહકતા કોને કહેવાય તે જોયું. ખાસ આ સમીકરણ જે છે એ તમારે યાદ રાખવાનું છે અને એ જે છે એ તમને શું દર્શાવશે, NaCl, KCl, MgSO4 અને CaCl2 છે, એમાં Na+ અને Cl-, K+ અને Cl-, Mg2+ અને SO4-2-, જે આયન પરનો વીજભાર છે એ અહીંયા તમને કંઈક મૂલ્ય દર્શાવે છે. એવી જ રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં અનંત મંદન અહીંયા તમે જોશો ને તો આલેખ ક્યાંય છેદતો નથી, એટલે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નક્કી થશે નહીં. તો જેની માટે આપણે કોહલરોસનો જે સિદ્ધાંત છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સીમિત મોલર વાહકતા જે છે એ નક્કી કરશે, જે આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું.